દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ કમિશનરની આગેવાનીમાં શહેર પોલીસની 10 જુદી જુદી ટીમના 250 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનોએ લિંબાયત વિસ્તારમાં કાલે સાંજે કોમ્બિંગ હાથ ધર્યું હતું. 35 અસામાજિક તત્વોની અટકાયત કરીને 50 વાહનો પણ ડિટેન કરાયા હતા. આગામી દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ સંધાય તેમજ પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ બેસે તે માટે નવનિયુક્ત પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટે આજરોજ સાંજના 5 વાગ્યાથી લિંબાયતના મીઠીખાડી, કમરૂનગર, સુભાષનગર અને પદ્માવતી સોસાયટીમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ કમિશનરની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB તેમજ સ્થાનિક પોલીસ ઉપરાંત ડિંડોલી અને ઉધના પોલીસ મથકના જવાનોની જુદી જુદી 10 જેટલી ટીમો બનાવી હતી અને SRPના જવાનોને સાથે રાખી અંદાજે 250 જેટલા પોલીસ જવાનોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠીખાડી અને કમરૂનગર પોલીસ ચોકીમાં આશરે 150 જેટલા અધિકારી કર્મચારી અને ટોટલ 15 ટીમો સાથે સુરત શહેર પોલીસની 15 ટીમો જે નાસ્તા ફરતા છે, વોન્ટેડ છે, ચેન સ્નેચરો છે, મોબાઈલ સ્નેચરો છે એ અને અસામાજિક તત્વોને ઝેર કરવા માટે લગભગ અમારી પાસે 450 જેટલા અગાઉ પકડાયેલા આરોપીઓના લિસ્ટ છે. આ 15-15 ટીમને લિસ્ટ વેચી આપવામાં આવ્યું છે એરિયા વાઇઝ. એમાં ઉધના, લિંબાયત અને ડિંડોલી પોલીસ સ્ટેશનના PRI એના સ્ટાફના માણસો એમ કુલ 8 ટીમો, 4 ટીમ DCB અમે ઉપયોગ કરેલો છે અને SOG 2 અને PCB 1 એમ કરીને ટોટલ 15 ટીમોનો ઉપયોગ કરેલો છે. અને આ દિવાળી દરમિયાન દિવાળીની ખરીદીમાં જે સાંજે સવાર સાંજે જે દિવાળીની ખરીદી કરવા માટે જે મહિલાઓ કે લોકો નીકળે છે એ નિર્ભયતાથી ખરીદી કરી શકે દિવાળીની, એના માટે આ સઘન અભિયાન મહેરબાન સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી સંયુક્ત રીતે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ રીતની સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને આ રીતની તપાસ સવાર સાંજ કરવાના છીએ. આજે પહેલો દિવસ છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠીખાડી અને કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારને આજે ટાર્ગેટ કરવામાં આવેલો છે. હવે પછી સચિન GIDC વિસ્તારમાં અમે બુધવારે આ પ્રકારની ઝુંબેશ અને કોમ્બિંગ કરવાના છીએ. કોમ્બિંગ દરમિયાન પોલીસે 35 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી હતી તેમજ નંબર પ્લેટ વિનાના 50 વાહનોને કબજે કર્યા હતા. પોલીસ કમિશનરે તાજેતરમાં કમલેશ તિવારી હત્યા કેસના આરોપીઓ લિંબાયતના જે પદ્માવતી નગરમાં ઝડપાયા હતા ત્યાં પણ મુલાકાત કરી હતી. મુકેશ ગોરવા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.